ગુજરાત પ્રદેશના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબના આદેશ અનુસાર સેવાહી સંગઠન દ્વારા પારડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમાન કનુભાઈ દેસાઈ સાહેબના જન્મદિવસે ગુંદલાવ ગામના સરપંચ શ્રી નીતિનભાઈ પટેલ તેમજ ભાજપના પૂર્વ યુવા મોરચાના પ્રમુખ શ્રી કેયુરભાઈ પટેલ અને ગુંદલાવના અન્ય કાર્યકર્તા મિત્રો દ્વારા કાજણ રણછોડ ગામે આવેલા વિદ્યાલક્ષ્મી કન્યા છાત્રાલયમાં અંતરિયાળ ગામોને 60 જેટલી કન્યાઓ રહી ગામમાં આવેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે, જેમને અભ્યાસની સામગ્રી અપેક્ષિત નોટબુકો, વોલપેન સેટ, કંપાસ બોક્સ તેમજ ઓઢવા માટે સાલ, અનાજ, બિસ્કિટ, ફ્રૂટ તેમજ અન્ય જીવન જરૂરિયાતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે છાત્રાલયના ટ્રસ્ટી અજીતકુમાર રમણલાલ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ જ્યારે આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ જે ભાજપ સંગઠનના પ્રમુખ છે, એમનો એક લક્ષ્ય છે કે આદેશ છે કે સેવાહી સંગઠન દ્વારા આજરોજ આપણા પાર્ટીના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ અને હાલ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી પેટ્રોકેમિકલ નાણાં અને ઉર્જા વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો જે જન્મદિવસ છે ત્યારે આપણે આપણા કાંજર રણછોડ ગામે અજીતભાઈને ત્યાં જે હોસ્ટેલમાં આપણે અંતરિયાળ વિસ્તારમાંથી આવીને જે બહેનો અને રહે છે અને એમને જે સુવિધા પૂરી પાડે છે ત્યાં આજે અમે અમારા દ્વારા ફૂલ લાઇટ ફૂલની પાંખડી ગુડલાવ ગામના સરપંચ શ્રી નીતિનભાઈ પટેલ, હું પૂર્વ યુવા મોરચા પ્રમુખ કેયુરભાઈ પટેલ અને અન્ય અમારા કાર્યકર્તા મિત્રો દ્વારા તમને તમારા માટે નોટબુકો, પુસ્તકો કે જે તમને ભણવામાં જે તકલીફ પડતી જરૂરિયાત વસ્તુઓ, બોલપેનથી માંડીને કંપાસ લઈ અનાજ અને તમારે ઠંડીના સમયમાં સાલ, રૂમાલ વગેરેનું વિતરણ, અનાજ સાથે વગેરેનું વિતરણ કરવા માટે આવ્યા છે. સાહેબના માટે આપણે એ જ કહેવા માગીએ છીએ કે ખૂબ તંદુરસ્તી જીવન જીવે અને આવી રીતે જે આપણા ગુજરાત સરકારમાં રહીને જે સેવા કરે છે તે કાયમો માટે કરતા રહે એવી આપણે પરમ કૃપાળુ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. આજનો શુભ દિન કહેવાય તો પણ ચાલે. આજે કનુભાઈ દેસાઈ આપણા રાજ્ય કક્ષાના મંત્રી જેમની બર્થડે છે, બર્થડે હોય અને મારા મિત્ર અને તાલુકા પંચાયત સભ્ય કેયુરભાઈ એ સજેશનથી આ એક કનુભાઈના હિત, આરોગ્ય, તંદુરસ્તી માટે અને અમારે થી જે બને તે સેવા માટે, છોકરીઓ માટે જે અમે સહાય કરવાની પ્રેરણા લીધી અને અહીં અમે આ જયંતિભાઈ અને અમારા મિત્ર અને શિક્ષક જેઓ અહીંયા રાબડા મુકામે અભ્યાસ કરાવે છે સંજયભાઈ, તેમના થકી અહીં આવ્યા અને ખૂબ અમને પણ ગમ્યું અહીં આવી અને અમને આ બાળકોની સેવા કરવાની તક મળી અને ઉત્તરોત્તર હું અહીં આવતો રહીશ અને આ બાળકો માટે યથાવત બને એટલું કરીશ અને મારા જે સંગઠન અને મારા જે મિત્રો છે એ પણ ખૂબ સેવાભાવી છે, એમનો પણ લાભ આ છોકરાઓ માટે અપાવશે અને ભવિષ્યમાં આ બાળકો ભણી ખૂબ આગળ વધે એવી મારી આ અપેક્ષા છે એમની પાસે અને એમને ખૂટતા જે પણ વસ્તુ ખૂટે છે એને પૂર્ણ કરવાની અમે પ્રયત્ન હંમેશા કરીશું અને અમારી લાગણી અમારા આ જે તમારા સાહેબ છે એની અજીતભાઈ તેમની સાથે હંમેશા હવે પછી જોડાયેલી રહેશે અને અજીતભાઈ પણ એ બાળકોને ખૂબ સારી રીતે રાખે છે અને ખૂબ સહાય કરે છે તો એમનું જીવન પણ ખૂબ શિક્ષણમાં અને લાંબુ રહે એની માટે પણ અમે પ્રયત્ન કરીએ છીએ અને વધુ વધુ છોકરીઓ અને બાળકો લાવીને સેવા કરે એવી મારી ભાવના અને હર હંમેશા અમારી જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે એમની સાથે જોડાયેલા રહેશું. આટલું કરી મારું